અગાઉ નવા વોર્ડ સીમાંકન વખતે ચૂંટણી તંત્ર દ્વારા નામો જાહેર કરવાનું ભૂલી જવાયું હતું, જો કે હવે ચૂંટણી વિભાગે સુરત મનપાના નવા વોર્ડના નામોની પણ જાહેરાત કરી છે. સુરત મહાનગરપાલિકાના નવા 29 વોર્ડના સીમાંકન તેમજ બેઠકોની ફાળવણી આશરે એક માસ પહેલા જાહેર કરાઈ હતી, પણ જે તે સમયે વોર્ડ નામ માત્ર નંબરો જ જાહેર કરાયા હતા, જેને કારણે હવે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા વોર્ડના નામો પણ જાહેર કરાયા છે. આ નામોની જાહેરાત સામે કોઈને વાંધો હોય તો 10 દિવસમાં જાહેર કરવા માટે પણ જણાવાયું છે. તો નવા વોર્ડ પ્રમાણે જોઈએ તો વોર્ડ નંબર 1માં રાંદેર વરિયાવ, 2માં કોસાડ અમરોલી, 3માં વરાછા, 4માં કાપોદરા, 5માં ફૂલપાડા અશ્વિનીકુમાર, 6માં કતારગામ, 7માં કતારગામ રોડ, 8માં ડભોલી સિંગણપોર, 9માં અડાજણપાલ, 10માં અડાજણ ગોરાટ, 11માં મુગલીસરા કુબેરનગર, 12માં સલાવતપુરા મહિદરપુરા, 13માં ઉમરવાડા માતાવાડી, 14માં કરંજ મગો, 15માં પૂણા પૂર્વ, 16માં પૂણા પશ્ચિમ, 17માં ડુંભાલ પર્વત, 18માં આંજણા ખટોદરા, 19માં સગરામપુરા ઉદના, 20માં સોનીફળિયા અઠવા, 21માં ઈચ્છાનાર ડુમસ, 22માં અલથાણ ભટાર, 23માં ઉધના દક્ષિણ ઉદ્યોગનગર, 24માં લિંબાયત ઉધનાયાર્ડ, 25માં ગોડાદરા ડિંડોલી ઉત્તર, 26માં ડિંડોલી દક્ષિણ, 27માં પાંડેસરા ભેસ્તાન, 28માં બમરોલી અને 29માં વડોદ ઉનનો સમાવેશ કરાયો છે. જો કે આ નવી વોર્ડ સીમાંકન રચનામાં જાણે કોંગ્રેસનું ચૂંટણી પંચ દ્વારા કાસર કાઢી નખાયું હોય તેમ કોંગ્રેસને હાલને જ્યાંથી નગરસેવકો ચૂંટાઈ આવે છે તે વિસ્તારને ભાજપના ગઢ વિસ્તારો સાથે જોડી દેવાયા છે, જેથી આવનાર ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થશે તેવું જાણકારો કહી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.